અમરેલીમાં અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સોતરિયા દ્વારા સગર સમાજના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલું હતું. અમરેલી શહેર અને જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર કાર્ય વેગવંતો બન્યો છે, ત્યારે અમરેલીમાં અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સોતરિયા માટે શહેરમાં આવેલા નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે અમરેલી જિલ્લાના સગર સમાજનું સ્નેહ મિલન આયોજિત થયું, જેમાં અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સોતરિયા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, સુરેશભાઈ પાથર, બીનાબહેન કાલેણા, સંજયભાઈ લાખાણી, ધર્મેશભાઈ અજાણી, દલપતભાઈ ચાવડા, રસિકભાઈ પાથર, ચેતનભાઈ બાળ, ઘનશ્યામભાઈ કણક, કૌશિકભાઈ વસાવડા, કિરણભાઈ કાલેણા, અજયભાઈ કાલેણા અને સમગ્ર સમાજ સગરના યુવા ગ્રુપના મિત્રો ઉપસ્થિત રહેલા હતા. ભરતભાઈ સુતરિયા એટલે લાઠી તાલુકાના જરખિયા ગામના વતની છે. મિત્રો, અગાઉ એ કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા એ અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ ચાલુ છે. એ પેલા લાઠી તાલુકા પંચાયતના પણ પ્રમુખ હતા, અગાઉ સંગઠનમાં પણ કામ કરતા હતા. એક લેવા પટેલ નો સમાજ નો દીકરો, સામાન્ય ખેડૂત નો દીકરો, ખેતી કરતા કરતા ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. આજે પાર્ટી દ્વારા અમરેલી લોકસભાના ઉમેદવાર તરીકે જયારે અમને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે મિત્રો આપ સૌને વિશ્વાસ સાથે કહું છું કે ભરતભાઈ સુતરિયા એક સામાન્ય ઘરનો તો દીકરો ખરો, પણ સજ્જન માણસ. જે રીતે પોતે જિલ્લા પંચાયતમાં કામ કરી શકાય, તાલુકા પંચાયતમાં પણ એ પ્રકારે કામ કર્યા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી હાચી ખોટી ઘણી અફવાઓ ફેલાવવામાં આવે છે, તો વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે ખોટી અફવા ફેલાવવા વાળાને આગામી 7 તારીખે ખબર પડી જશે. જ્યારે મતદાન થવાનું છે ત્યારે આપણી વચ્ચે આપણા બધા બહેનો, આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. મારે બે મીટિંગ મૂકીને મેં આવ્યા છીએ. લોકોના બે ગામમાં ટાઈમ આપેલા છે, એક આહોદર અને એક નાના રાજકોટ. પણ આ સમાજ આજે જ્યારે ભાજપને સપોર્ટ કરવા માટે, હું ભાજપને એટલે કહું છું કે હર હંમેશ તમે ભાજપને સપોર્ટ કર્યો છે. ઉમેદવાર કોઈ પણ હોય, ઉમેદવારમાં આપણે નથી પડવાનું, નામ કોઈ પણ હોય, પણ તમે હમણાં હંમેશા ભાજપ સાથે જોડાયેલા છો, તો તમને મિત્રો ભાઈઓ બહેનોને વંદન કરું છું, નમન કરું છું. કોઈએ નોંધ લીધી હોય તો આ સમાજની તો ભારતીય જનતા પાર્ટી છે. હમણાં કૌશિકભાઈ કીધું કે મન સાપવું હોય તો આ ભારતીય જનતા પાર્ટી છે. કામ કરતા વ્યક્તિને ગમે ત્યારે મન સાપવું પડે, કોઈ પણ સમાજનો હોય, એમાં કોઈને અવગણના નથી કરતું. ભારતીય જનતા પાર્ટી હંમેશા કામ કરતા વ્યક્તિ, સુરેશભાઈ કેટલાય વર્ષોથી કામ કરતા હતા અને ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપી અને મારી સાથે એને સેવા કરવાનો, આ જિલ્લાને સેવા કરવાનો મોકો આપ્યો.